ताराजी सर्जाई छे। जिल्लाना गामोमां डांगरना पाकने भारे नुकसान थयुं छे। नुकसानथी बचवा माटे खेडूतो मशक्कत करी रह्या छे। તોકતે વાવાઝોડું ગુજરાત ઉપર આફત અને સંકટ બંને લઈને આવ્યું હતું અને આ તોકતે વાવાઝોડાને કારણે ખેડૂતોને સૌથી વધારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતો જે ડાંગરનો પાક કરતા હોય છે, દક્ષિણ ગુજરાતમાં મહત્તમ ખેડૂતો ડાંગરનો પાક કરતા હોય છે અને ડાંગરના પાકની અંદર આ વખતે માવઠું થયું અને વાવાઝોડું આવ્યું, તેને કારણે સમગ્ર પાક જે છે નુકસાનીમાં થયો, પરંતુ ખેડૂતોની મહેનતને કારણે થોડો ઘણો પાક જે છે એ બચવા પામ્યો છે। એ પાક જે બચી ગયો છે એ પાકને હલ સુરતના ડાંગીરપુરા વિસ્તારમાં આવેલા રોડ ઉપર સુકવવામાં આવ્યું છે। કારણ કે આ ડાંગરના પાકની અંદર ભેજ લાગી ગયો હતો અને એ ભેજ લાગવાને કારણે જે છે આ ડાંગર સુકવવું બહુ જરૂરી બની જાય છે, નહીં તો પછી ડાંગરની અંદર આ પ્રકારના ફણગા ફૂટી જાય છે, જેને કારણે આ પાક કોઈ પણ લેતું નથી। આ પ્રકારની નુકસાની જે છે ખેડૂતોને આવી છે અને આ નુકસાનીમાંથી બચવા માટે ખેડૂતોનો જે થોડો ઘણો પાક બચ્યો છે એને હલ સુકવવાની કામગીરી ચાલી રહી છે। ખેડૂત આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। આ ડાંગર ક્યાંથી લાવ્યા છો અને શા માટે અહીંયા સુકવવું પડ્યું? અહીંયાથી 6 કિલોમીટર દૂર અંભેટા ગામ છે, ત્યાંથી લાવ્યા છે। હવે એક સાથે ખેતીમાં 10-15 વીંગાનું ભાત ડાંગર હોય આ રીતે, તેને સુકવવાની જગ્યા કશે નથી ગામડામાં છે। કારણ કે જુઓ તો દરેક ખેડૂતો આ જ રીતે કાપેલું છે અને ખેતીમાં નાખેલું, ખેતીમાં નાખ્યું એટલે ની નીચે પાણી ભરાઈ ગયું અને ઉપરથી વરસાદ, એટલે બંને રીતે નુકસાન છે। તમે આ જોયું, મેં તમને બતાવ્યું કે ટગારું જે ભરેલું છે એ જનરલી આની નીચે આ રીતે જે ડાંગર ભેજ છે એના લીધે ડાંગર ફૂટી આવે છે અને એ નુકસાન છે એ ખેડૂત ક્યારે ભરી શકશે એ આજ સુધી ખબર નથી। કારણ કે એની સામે તમે ટ્રેક્ટરનો ખર્ચ, મજૂરી ખર્ચ કાઢશો, ડીઝલનો ખર્ચ કાઢશો, પાણી મૂકવાનો, એ ક્યાંથી લાવશે? જો આ બાદ ડાંગર જો હજુ કોટન જીનવાળા જો નહીં લેશે માલ મંડળીવાળા, તો એ ખેડૂતોને હજુ નુકસાન છે। બીજા ત્રીજા કયા નંબરમાં જે હજુ ખેડૂતોને ખબર જ નથી, તો એની સામે જે નુકસાન છે, વળતર માનો કે સરકાર આપે 2000, તો 2000માં શું થશે આજે ખેડૂતનું? જે આ પાક છે અત્યારે ભેજ લાગી ગયો છે અને આ પાક ખરાબ, આમ તો ખરાબ જ કહી શકાય, પરંતુ જો બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, આનું શું વળતર આવે જો કદાચ આપે તો? જો આનું વળતરમાં તમે ગણો ને તો હાલ ડાંગરનું કામ એવું છે કે આજથી 5 વર્ષ કે 10 વર્ષનું તમે ગણશો તો 350 રૂપિયા ભાત એક નંબરનો મળતો હતો, તમે આજે જુઓ તો એ ભાત 25-30 રૂપિયા ઘટીને આવે છે ખેડૂતો પાસે। એટલે પૂરતો જે નફો મળવો જોઈએ એની જગ્યાએ વધ, જે ભાવમાં ઘટ છે અને બીજું વધે છે બધું। આમ આપણે મહત્તમ જોવા જઈએ તો 1 વીઘામાં જો ભાત ઉગો તો 6-7 હજાર રૂપિયાનો ખર્ચો થાય ને એની સામે 10-12 હજાર રૂપિયા ખેડૂતોને મળતર થતું હોય છે આમ રેગ્યુલરમાં, પણ આ વખતે જે નુકસાન છે તો 7 હજાર નુકસાન તો થઈ જ ગયું, ઉપરથી મજૂરીનો ખર્ચ ડબલ થઈ ગયો, તો કેટલું નુકસાન અંદાજે? અંદાજે તમે ગણો તો વીંગે નહીં કરો તો 15-20 હજાર રૂપિયા નુકસાન અત્યારે ગણવાના આપણે હાલમાં। હવે આ ડાંગર કયા વકલમાં જાય છે, નંબર 1, 2, 3, તો એ હિસાબે ખેડૂતો જોશે। હવે તમે આ જુઓ છો તો આને આપણે નંબર 1માં નહીં લેશે કોઈ પણ, એટલે આ નુકસાન તમે 3 દિવસથી આ ડાંગર આ જ રીતે છે ને જો આ હાલત છે તો એ હિસાબે ખેડૂતોને ખાસું એવું નુકસાન છે। ને વળતરની વાત કરીએ તો સરકાર શું કરશે ખબર નથી હજુ। સરકાર દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે, આપના ગામડાઓમાં કશે સર્વે શરૂ થયો છે? ગામડાઓમાં અમુક જગ્યા પર હજુ થયો છે, પણ હજુ સુધી દરેક જગ્યા પર પહોંચી શક્યા નથી સર્વે માટે। કહી શકાય જે પ્રકારેનો આ જોઈ શકો છો કે 3 દિવસથી આ ડાંગર જે છે એને સુકવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ ડાંગર જે છે એની અંદર હજી પણ આ પ્રકારના શણગા દેખાય છે, એટલે આ માલ જે છે ખેડૂતોને કોઈ પણ મંડળી ખરીદશે નહીં એવું ખેડૂતોને પણ લાગી રહ્યું છે અને વીઘા ઉપર જે 5-7 હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય આ વખતે બેવડાઈ ગયો છે, કારણ કે મજૂરી ડબલ આપવી પડી છે, ડીઝલના ખર્ચા વધી ગયા છે અને તમામ બાબતોના ખર્ચા વધવાથી ખેડૂતોને પડતા ઉપર પાટું પડ્યું હોય એવું લાગી રહ્યું છે અને ખેડૂતો જે છે આનાથી નિરાશ થયા છે અને આ કુદરતી આફતને કારણે હવે સરકાર એમની વહારે આવવાની તૈયારી કરી રહી છે, પરંતુ જ્યાં સુધી ગામડાઓની અંદર સર્વે નહીં થાય અને સરકાર ચોક્કસ નક્કી નહીં કરે કે કેટલા રૂપિયા ખેડૂતોને ચૂકવવામાં આવશે, ત્યાં સુધી ખેડૂત જે છે અસમંજસમાં જીવી રહ્યો છે અને પોતાના પાકને બચાવવાના પ્રયત્નો પણ કરી રહ્યો છે। કેમેરા પર્સન સરજુ પારેખ સાથે આનંદ પટણી, VTV ન્યૂઝ સુરત।